હળદરમાં આવેલ એમએસસી આઈટી કોલેજમાં યોજાયો ટેકનોવેશન કાર્યક્રમ. બોટાદના હળદર ખાતે આવેલ શ્રી આદર્શ એમએસસી આઈટી કોલેજમાં તારીખ 23/2019 રોજ ટેકનોવેશન 2019 આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એમએસસી આઈટી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા 22 જેટલા એમ્બેડેડ પ્રોડક્ટ મોડેલ સાથેની વિવિધ કૃતિઓ તેમજ અન્ય 25 જેટલા સોફ્ટવેર પ્રોજેક્ટ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા. સાથોસાથ તમામ પ્રોજેક્ટની માહિતી દર્શાવતા પોસ્ટર પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શન સવારના 10:00 થી સાંજના 4:00 સુધી ચાલુ રાખવામાં આવેલ, જેને જુદી જુદી કોલેજના વિદ્યાર્થીઓએ નિહાળ્યું હતું. આ પ્રદર્શનને પ્રેરણાત્મક માર્ગદર્શન પૂરું પાડવા માટે આમંત્રિત મહેમાન સહિત કેબી કોલેજના પ્રિન્સિપાલ શ્રી નરેશસિંહ મકવાણા, સંસ્થાના પ્રમુખ શ્રી કેઆર લાડોલા, ખજાનશ્રી મનસુખભાઈ ઠાકોરિયા, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રભુભાઈ ત્રાસડિયા તથા સંસ્થા હસ્તક ચાલતા અન્ય અભ્યાસક્રમોના વડા પણ ઉપસ્થિત રહ્યા હતા. બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓએ પણ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને માણ્યો હતો. આ કાર્યક્રમ અંગે દ્વિવેદી સાહેબ તેમજ આ વિભાગના અધ્યાપક દ્વારા મીડિયાને માહિતી આપવામાં આવેલ હતી. કિશન મહેતા, ડેઇલી ન્યૂઝ, બોટાદ. આદર્શ બીસીએ કોલેજના એમએસસી આઈટી અને બીસીએના વિદ્યાર્થીઓએ જુદા જુદા પ્રોજેક્ટ્સ બનાવ્યા છે અને એનું આખું એક્ઝિબિશન આજે ખુલ્લું મૂક્યું છે. મને જણાવતા બહુ આનંદ થાય છે કે કોમ્પ્યુટર ફિલ્ડમાં હાર્ડવેર ટેકનોલોજી, એમ્બેડેડ ટેકનોલોજી અને સોફ્ટવેર ટેકનોલોજી, કોમ્પ્યુટર ગ્રાફિક્સ, આ બધાને અનુલક્ષીને આ વિદ્યાર્થીઓએ લગભગ છેલ્લા ઘણા મહિનાની મહેનત કરી અને આ પ્રોજેક્ટ ડેવલપ કર્યા છે અને પ્રોજેક્ટ જોતાં ખૂબ આનંદ થાય છે. વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવું છું. ધન્યવાદ. નમસ્કાર. આજરોજ તારીખ 23/2019 રોજ આદર્શ એજ્યુકેશનલ કેમ્પસની અંદર એમએસસી આઈટી વિભાગના ઉપક્રમે બીસીએ અને એમએસસી આઈટીના વિદ્યાર્થીઓએ મળી અને એક ટેકનોવેશન ઇવેન્ટનું, ટેકનોલોજી પ્લસ ઇનોવેશન બે ભેગું કરી અને ટેકનોવેશન 2019 નામની ઇવેન્ટનું આયોજન કરેલ છે, કે જે અંતર્ગત બીસીએ અને એમએસસી આઈટીના વિદ્યાર્થીઓએ અલગ અલગ પ્રોજેક્ટ, જેવા કે એની અંદર કાર બનાવેલી છે, મતલબ વાયરલેસ કાર બનાવેલી છે, મોબાઈલથી ઓપરેટ થતો ડોર બનાવેલો છે, કોઈ ડોર નોટિફિકેશન જે છે બનાવેલો છે, રોબોટ બનાવેલો છે, એટલે ટૂંકમાં વિદ્યાર્થીઓએ પોતાના વિષય અથવા તો ભણતરની બહાર જઈ અને કંઈક અલગ બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને એના માટે બધા ગેસ્ટ જે છે એમને ઇન્વાઇટ કરી અને બધા અલગ અલગ વિભાગના વિદ્યાર્થીઓને અને બહારની સ્કૂલોને જોવા માટે અત્યારે ઇન્વિટેશન આમંત્રણ આપેલ છે. તો એના માટે બધા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ આભાર. ખૂબ